नमस्कार, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। પાલિકાના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક બાળક ખુલ્લી ગટરમાં ખાબક્યું। સ્થાનિકોએ દોડી આવી બાળકને બહાર કાઢ્યું। વહેલી તકે આ ચેમ્બરને બંધ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ। 15.5 વર્ષની સગીરાને પટાવી ફોસલાવીને બે યુવકોએ દુષ્કર્મ આચર્યું। પોલીસે ગણતરીના સમયમાં બંને યુવાનોને ઝડપી પાડ્યા। દહેજની ઇન્ડસ્ટ્રીયલ કલર એન્ડ ફૂડ ઇન્ગ્રેડિયન્ટ્સ બનાવતી મલ્ટીનેશનલ રોહા ડાયકેમ કંપનીમાં અચાનક ધડાકાભેર આગ ભભૂકી ઉઠી। અફરાતફરીનો માહોલ। ભરૂચની બડોલી ખો પુષ્પાબાગ વિસ્તારમાં જર્જરિત દિવાલ ધરાશઈ, દોડધામ મચી, કોઈ જાનહાની નહીં। અંકલેશ્વર સહયોગ હોટલના કમ્પાઉન્ડમાંથી ઝડપાયેલ શંકાસ્પદ કેમિકલ વેસ્ટ આરઆર કેમિકલ અંકલેશ્વરનું હોવાનું બહાર આવ્યું। જીપીસીબીના રિપોર્ટના આધારે પોલીસ દ્વારા ટેન્કર મોકલનાર આરઆર કેમિકલ અને ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી। ભરૂચ શહેરના ગાંધી બજારમાં પાલિકાના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક બાળક ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો। જો કે સ્થાનિકોએ દોડી આવી બાળકને પકડી બહાર કાઢ્યો હતો, જેથી પાલિકા દ્વારા વહેલી તકે આ ચેમ્બરને બંધ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ભરૂચમાં શનિવારના રાત્રિના ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। વાત કરીએ ગાંધી બજારની, આ વિસ્તારમાં પાલિકા દ્વારા એક વર્ષ પહેલાં રસ્તા સાથે આજુબાજુની ગટર લાઇનની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આજે એક બાળક તેનો ભોગ બન્યો હતો। આ વિસ્તારમાં કોઈ કામથી બહાર નીકળેલો બાળક પોતાની મસ્તીમાં ભરાયેલા વરસાદી પાણીમાં ચાલી રહ્યો હતો। તે સમયે કોન્ટ્રાક્ટર દ્વારા જે ચેમ્બર નહીં બનાવવામાં આવી હતી તેમાં ખાબક્યો હતો। જોકે સદનસીબે ત્યાં ઉભેલા સ્થાનિકોએ તાત્કાલિક દોડી આવીને બાળકને ગટરમાંથી બહાર ખેંચી કાઢ્યો હતો। આ બાબતે વિપક્ષના પ્રમુખ શમશાદ અલી સૈયદે શાસક પક્ષના અને સ્થાનિક દુકાનદારો દ્વારા એક વર્ષથી નગરપાલિકા તંત્ર તેમજ કોન્ટ્રાક્ટરને ચેમ્બરનું ઢાંકણું નાખવા અને વીજપોલ હટાવવા વારંવાર રજૂઆતો કરી હોવા છતાં એક મહિના પહેલા પણ લેખિતમાં આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી। તેમ છતાંય જાડી ચામડીના પદાધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી નહીં કરવામાં આવતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે। ભરૂચના ગાંધી બજાર ચાર રસ્તા વિસ્તારના અંદર ગટરના ખુલ્લા ચેમ્બરમાં એક બાળક ખાબકી પડતા સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે એને બહાર કાઢી બચાવી લેવામાં આવ્યું છે। અવારનવાર આવા બનાવો ભરૂચના વિવિધ વિસ્તારોના અંદર બનતા રહે છે। ગત વર્ષે પણ આવા બનાવો ઘણા બનેલા હતા। વિપક્ષે પણ આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી, પણ નગરપાલિકાનું પેટનું પાણી ન હલતા કહી શકાય કે ફરીવાર આ વર્ષે આવા બનાવો બની રહ્યા છે ભરૂચના અંદર। આજે જે આ બનાવ બન્યો તેની ઘટનાની વાત કરીએ તો એક ચાર રસ્તા વિસ્તારના અંદર એક વર્ષ પહેલાં ગટર લાઇનની કામગીરી થઈ હતી, પણ કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા એક વર્ષથી ચેમ્બરનું ઢાંકણ ન નાખવામાં આવતા આ ઘટના બની છે। નગરપાલિકા તંત્રને સ્થાનિક રહીશો દુકાનદારો દ્વારા અવારનવાર આ મુદ્દે રજૂઆત કરવામાં આવે છે ચેમ્બરના ઢાંકણ નાખવા માટેની, પણ નગરપાલિકાના જાડી ચામડીના અધિકારીઓ કહી શકાય કે અહંકારી શાસક પક્ષો આ મુદ્દે ધ્યાન નથી આપતા। ભરૂચના અંદર આ વિસ્તારના અંદર પાણીનો પ્રવાહ વધુ હોય છે વરસાદના અંદર। તમામ ભરૂચના કહી શકાય કે મોટા ભાગના વિસ્તારનું પાણી આ વિસ્તારના અંદરથી ખૂબ મોટા પ્રમાણમાં અહીંથી વહે છે, પણ નગરપાલિકા તંત્ર અગાઉથી જે કામગીરી કરવી જોઈએ એ કામગીરી ન કરવામાં આવતા આવી ઘટના ઘટે છે। નગરપાલિકાની આજે આ કહી શકાય કે ખૂબ જ મોટી બેદરકારી હતી, પણ જે કહી શકાય કે સ્થાનિકોએ જે તાત્કાલિક ધોરણે બાળકને બચાવી લઈને જે કામગીરી કરી છે સ્થાનિકોને બી હું દુકાનદારોને બી અભિનંદન આપું છું, અને આવી કમનસીબ ઘટના ફરી ન ઘટે તે માટે નગરપાલિકાએ તાત્કાલિક આના ઉપર એક્શન લેવું જોઈએ, અને ખાસ કરીને જે કોન્ટ્રાક્ટરે અધૂરી કામગીરી છોડેલી છે તેના પર તાત્કાલિક એક્શન લેવામાં આવે એવી અમારી માંગ છે। ભરૂચ શહેરના તુલસીધામ વિસ્તારમાં ફરતી 15.5 વર્ષીય સગીરાને પટાવી ફોસલાવી બે યુવકોએ દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। પોલીસે ગણતરીના સમયમાં બંને યુવકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ જિલ્લાના એક ગામમાં 15.5 વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહે છે। આ સગીરાને તેના ગામમાં મજૂરી કામ અર્થે આવેલા અલ્કેશ નામના યુવક સાથે આંખો મળી જતાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો। આ વાતની જાણ સગીરાના પરિવારજનોને થતાં તેમણે અલ્કેશને બોલાવી સમજાવતા તે યુવક ત્યાંથી જતો રહ્યો હતો। જોકે તેના પ્રેમમાં પાગલ બનેલી સગીરાએ તેને શોધવા 4 દિવસ પહેલાં ભરૂચ શહેરના તુલસીધામ વિસ્તારમાં આવી પહોંચી હતી। તે આ વિસ્તારમાં અલ્કેશને શોધતી હતી તે દરમિયાન બે હવસખોરોએ તેને પટાવી ફોસલાવી અમે અલ્કેશને ઓળખીએ છીએ, ચાલ અમારી સાથે તને મળાવીએ
કહીને તેને બાઇક પર બેસાડી મક્તમપુર વિસ્તારમાં આવેલ કાચા ઝૂંપડામાં લઈ જઈને એક યુવકે તેનું મોડું દબાવીને બીજા યુવકે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેની તમામ હકીકત સગીરાએ તેના પરિવારજનોને કરતા તેઓએ તાત્કાલિક ભરૂચ સી ડિવિઝનમાં ફરિયાદ આપી હતી. આ બનાવમાં સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ અને સ્ટાફના માણસોએ ગુનાની ગંભીરતા જાણી પોલીસે અનિલ ભુરિયા અને વિજય વસુનિયા બંને જિલ્લામાં સફાઈ કામદાર તરીકેનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી મેડિકલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. એક 15.5 વર્ષની સગીરાને બે અજાણ્યા ઈસમોએ એની સાથે દુષ્કૃત્ય કર્યા બાબતની ફરિયાદ ગઈકાલે મોડી રાત્રિના ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશને સગીરાના પિતાએ આપતા તુરત જ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશને કાર્યવાહી હાથ ધરતા પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી શોધખોળ કરતા આ બંને ઈસમોને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી એ બંને ઈસમોને અટકાયતમાં લેવામાં આવેલા છે. આ જે બંને આરોપીઓ છે એ પૈકી એકનું નામ અનિલ ભુરિયા છે, જે દેવીગઢ ગામનો જાંબુવા જિલ્લાનો છે, એમપીનો. અને બીજો આરોપી છે એ વિજય વસુનિયા, કે જે જાંબુવા જિલ્લાના મેઘનગર તાલુકાના ખાલખંડવી ગામનો છે. આ બંને આરોપીઓ છે એ ભરૂચ જિલ્લામાં સફાઈ કામદાર તરીકેનું કામ કરતા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને પોલીસે બંને આરોપીઓની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી. દેદની રોહા ડાયકેમ કંપનીમાં રવિવારે બપોરે અચાનક ધડાકાભેર આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલ રોહા ડાયકેમ 35,000 સ્ક્વેર મીટરમાં ફૂડ અને ઇન્ડસ્ટ્રીયલ કલર પિગમેન્ટ ડાઈઝ તેમજ ફેથલોસાઇનિનનું ઉત્પાદન કરે છે. યુરોપ, ઓસ્ટ્રેલિયા સહિત 10 દેશોમાં નિકાસ કરાવતી કંપનીના દહેજ પ્લાન્ટમાં બપોરના સમયે આકસ્મિક ધડાકા સાથે વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ કંપનીમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી. વિકરાળ આગના કારણે ધુમાડાએ દહેજ વસાવટ અને આસપાસના વિસ્તારોમાં ગભરાટનો માહોલ સર્જ્યો હતો. બનાવનો કોલ મળતા જ ભરૂચ અને દહેજની અન્ય કંપનીના 4-5 ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી. ઘટનામાં દહેજ મરીન પોલીસ, સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને જીપીસીબી પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જો કે આ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી. ભરૂચમાં બળેલી ખો પુષ્પાબાગ વિસ્તારમાં આવેલ જર્જરિત દિવાલ રવિવારે સવારે ધરાશે થતા દોડધામ મચી જવા પામી હતી. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ભરૂચ શહેરમાં પુષ્પાબાગ બળેલી ખો વિસ્તારમાં વર્ષો જૂની દિવાલ આવેલી છે, પરંતુ આ દિવાલ ઘણા વર્ષોથી જર્જરિત બની હતી. આ જર્જરિત દિવાલ બાબતે સ્થાનિક રહીશોએ ભરૂચ નગરપાલિકામાં 6 વર્ષથી અરજી આપીને તેને ઉતારી લેવા અથવા સમારકામ કરાવવાની રજૂઆતો કરી હતી. તેમ છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી. ત્યારે ગત રાત્રિના વરસેલા વરસાદના કારણે આ જર્જરિત દિવાલ સવારના 6 વાગ્યાના અરસામાં ધરાશાય થતાં સ્થાનિક રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા તેઓએ જેસીબી મશીનથી દિવાલનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જો કે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના દિવસ દરમિયાન બની હોત તો અહીંયા અનેક બાળકો રમતા હોય છે. જો કે વહેલી સવારે બનાવ બનતા જાનહાનિ ટળી હતી. મારું નામ શેખ નગમા છે. હું બડેલીખો વિસ્તાર પુષ્પાબાગની દિવાલની પાસે જ રહું છું. એ દિવાલની 6 વર્ષથી અરજી કરીએ છીએ, એમાં કશું નિકાલ લાવતા નથી. આજે તે 6:30 કલાકે પડી ત્યારે બધા જ દોડતા આવ્યા. આ બહુ જ જર્જરિત હતી. 6 વર્ષથી દિવાલની અરજી કરી, અમારા નાના નાના છોકરાઓ અહીંયા જ રમે છે. અમારી એવી માંગ છે કે હવે આ બરોબર મજબૂત બનાવજો. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. સિટી કેર હોસ્પિટલ, સર્વિંગ હ્યુમેનિટી, સર્વિંગ લાઈફ. સ્વસ્થ જીવન માટે અમારી શ્રેષ્ઠ સેવાઓ, 24 કલાક ઇમરજન્સી સર્વિસ, આધુનિક મશીનરી સાથે આઈસીયુ વિભાગ, આધુનિક મશીનરીથી સજ્જ ઓપરેશન થિયેટર, હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવાઓ 24 કલાક, અનુભવી મેડિકલ ઓફિસર, ઓપીડી, આઈપીડી, આઈસીયુ, એસી તથા નોન એસી રૂમ, અનુભવી નર્સિંગ સ્ટાફ, એક્સરે વિભાગ, સોનોગ્રાફીની સુવિધા, ઓપરેશન થિયેટર, ઇસીજી, ઇન્ડોર લેબોરેટરી, હેલ્થ ચેકઅપ, મેડિક્લેમ સુવિધા, ઇકો કાર્ડિયોગ્રાફી, મેડિકલ સ્ટોર સુવિધા, સ્ટ્રેચર લિફ્ટની સુવિધા, સેન્ટ્રલ લાઇન ઓક્સિજન, સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટિંગ ડોક્ટરની ટીમ.
सरनामू सिटी केयर हॉस्पिटल नीलम कॉम्प्लेक्स जंबूसर बाईपास रोड भरूच। फोन नंबर 0242-257-257 97-275-72-570। भरूच हियरिंग केयर एंड स्पीच थेरापी क्लिनिक अनुज के पाठक ऑडियोलॉजिस्ट अने स्पीच पैथोलॉजिस्ट। शू तमने सांभळवामां मुश्केली पड़े छे? शू तमारा कानमां सीटी जेवो अवाज संभळाय छे? शू तमारी आसपासना लोको स्पष्ट न बोलता होय तेवुं लागे छे? शू कोई पाछळथी अथवा बाजूमांथी बोले तो समजवामां तमने तकलीफ पड़े छे? शू तमने घोंघाटवाळा वातावरणमां वातचीत करवामां मुश्केली पड़े छे? શું તમને અવાજ કઈ દિશામાંથી આવે છે તે સમજવામાં તકલીફ પડે છે? શું તમને ફોન પર વાતચીત કરવામાં મુશ્કેલી પડે છે? શું તમને સાંભળવામાં મુશ્કેલી પડે છે? તમે મોબાઈલ દ્વારા પણ મશીનને ઓપરેટ કરી શકો છો। મોબાઈલ દ્વારા તમે અવાજ વધારી કે ઘટાડી શકાય છે। ફોનને કાન પર લગાવ્યા વગર પણ મશીનથી વાતચીત કરી શકાય છે। જો તમે ઓછું સાંભળતા હો તો અમારા ક્લિનિક પર આવી બહેરાશની સંપૂર્ણ તપાસ કર્યા પછી કોમ્પ્યુટર દ્વારા ડિજિટલ શ્રવણ યંત્રનો ટ્રાયલ અને માર્ગદર્શન કરવામાં આવશે। બહેરાશની સંપૂર્ણ તપાસ નિષ્ણાત ઓડિયોલોજિસ્ટ દ્વારા કરવામાં આવશે। શું તમને બોલવાની તકલીફ પડે છે? સ્પીચ થેરાપી ક્યારે લેવી પડે? ખોરાક ચાવવામાં અથવા તો ગળવામાં તકલીફ પડે ત્યારે, અવાજમાં તકલીફ હોય ત્યારે, જ્યારે તમારું બાળક તોતડું બોલે ત્યારે, જ્યારે તમારું બાળક કે પ્રિયજન હકલાવીને બોલે ત્યારે, બાળક ઉંમર પ્રમાણે બોલતા ન શીખ્યા હોય ત્યારે, ઓટિઝમ, ADHD, એફેઝિયા, અન્ય કોઈ લેંગ્વેજ ડિસઓર્ડર। સ્પીચ થેરાપી કોણ લઈ શકે છે? બાળકો, ટીનેજરો, પુખ્ત સભ્યો અને વૃદ્ધ સભ્યો, આમ દરેક ઉંમરના લોકો લઈ શકે છે। વારંવાર બેટરી બદલવાની ઝંઝટથી રાહત, આવી ગયું છે રિચાર્જેબલ કાનના મશીન। ડોક્ટર યુસુફ પટેલની પાછળ ભોલા મેડિકલની ઉપર 5 બત્તી ભરૂચ। મોબાઈલ નંબર 74-868-007-709 70-968-01-663। અંકલેશ્વર સહયોગ હોટલના કમ્પાઉન્ડમાંથી ઝડપાયેલ શંકાસ્પદ કેમિકલ વેસ્ટ RR કેમિકલ અંકલેશ્વરનું હોવાનું બહાર આવ્યું હતું। GPCB રિપોર્ટના આધારે પોલીસ દ્વારા ટેન્કર માલિક, RR કેમિકલ્સ અને ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે। બનાવની વિગતો અનુસાર ગત 20 જુલાઈના રોજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમે નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ સહયોગ હોટલના પાર્કિંગમાં શંકાસ્પદ કેમિકલ જથ્થો ભરેલું ટેન્કર મળી આવ્યું હતું। પોલીસ તપાસમાં ટેન્કરમાં ભરેલું કેમિકલ તીવ્ર વાસવાળું અને કથ્થઈ કલરનું હોવાનું જાણવા મળ્યું હતું। આ અંગે પોલીસે મૂળ રાજસ્થાન અને હાલ અમદાવાદના ટેન્કર ચાલક ફૂલશંકર રામજીભાઈ કટારાસ પાસે કેમિકલ અંગેના જરૂરી દસ્તાવેજી પુરાવા માંગ્યા હતા, પરંતુ તેણે રજૂ ન કરીને સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી પોલીસે ટેન્કર ચાલક ફૂલશંકર કટારાની અટકાયત કરી રૂપિયા 5 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી આ કેમિકલનો જથ્થો ક્યાંથી ભરીને ક્યાં પહોંચાડવાનો હતો અને તેની પાછળનો ઉદ્દેશ શું હતો તે અંગેની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। બી ડિવિઝન પોલીસે આ અંગે GPCBને જાણ કરતા GPCBની ટીમ આવી પહોંચી ટેન્કરમાં ભરેલા શંકાસ્પદ કેમિકલના નમૂના લઈને તપાસ શરૂ કરી હતી। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ફૂલશંકર કટારાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે ટેન્કર માલિક જસપ્રીતસિંહ સોઢીએ ટેન્કર અંકલેશ્વર GIDCમાં આવેલ RR કેમિકલ્સના ગેટ પરથી તેને આપ્યું હતું, જે આધારે પોલીસ અને GPCBની ટીમ RR કેમિકલ્સ કંપની ખાતે પણ તપાસ આરંભી હતી, જ્યાં પ્લોટ નંબર 42-06-B મેઘા ચોકડી પર આવેલ RR કેમિકલ્સ કંપની બેરલમાંથી કમ્પોઝિટ પ્રવાહીના નમૂના લઈ તપાસ કરતા તે કંપનીના સોલ્વન્ટ ડિસ્ટિલેશન રેસિડ્યુ હેઝર્ડ વેસ્ટ હતું, જે જથ્થાને નિયમ અનુસાર વેસ્ટનો કોમન ઇન્સ્યુલેટર પ્લાન્ટમાં અથવા તો કો પ્રોસેસિંગમાં નિકાલ કરવાનો હોવા છતાં કંપની દ્વારા અનઅધિકૃત નિકાલ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે, જે આધારે પોલીસ દ્વારા ટેન્કર મોકલનાર ટેન્કર માલિક જસપ્રીત સોઢી તેમજ RR કેમિકલ્સના સંચાલક અને ટેન્કર ચાલક ફૂલશંકર કટારા સામે માનવ, પ્રાણી, પક્ષી અને વનસ્પતિ કે સ્વાસ્થ્ય આરોગ્યને નુકસાન કરી શકે તેવું
ખૂબ જ જલદ પ્રવાહી જાહેરમાં નિકાલ કરવા સારું રેસિડ્યુ હેઝાર્ડ વેસ્ટ ટેન્કરમાં વહન કરી જનરેટર હેઝાર્ડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 અંતર્ગત મંજૂરી નહીં મેળવી તેનો નિકાલ કરવા માટે વહન કરવા બદલ ગુનો નોંધી પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. મણિપુરમાં બનેલ હિંસક ઘટનાને પગલે અંકલેશ્વર આદિવાસી સમાજ દ્વારા રેલી યોજી ભરૂચી નાકા વિસ્તારમાં બિરસા મુંડા સર્કલથી સૂત્રોચ્ચાર કર્યા હતા. મણિપુર રાજ્યમાં જે મહિલાઓ પર થતા અત્યાચારો અને જાતીય હિંસાના વિરોધમાં ગુજરાત આદિવાસી સમાજ દ્વારા રવિવારના રોજ ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી પટ્ટા પર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સમગ્ર આદિવાસી વિસ્તારોમાં બંધના એલાનને અંકલેશ્વર હાંસોટ તાલુકાના સમસ્ત આદિવાસી નવયુવાનો દ્વારા સમર્થન આપી અંકલેશ્વરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર હાંસોટ સમસ્ત આદિવાસી સમાજના યુવાનોએ શહેરના ભરૂચી નાકા પાસે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી. બાદ સરકાર વિરોધી સૂત્રો સાથે રેલી યોજી હતી. આ રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ હતી અને પિરામણ નાકા પાસે આવેલ જીનવાલા સ્કૂલ નજીક રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. મણિપુરમાં મહિલાઓ પર થતા અત્યાચારો અને જાતીય હિંસા કરનારાઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. આ રેલી દરમિયાન શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જય આદિવાસી, જય જોહર. ભારત દેશના મૂળ માલિક આદિવાસી છે. આજે આદિવાસી સમાજને સમગ્ર દેશમાં આજે અન્યાય, શોષણ, અત્યાચાર, જાતીય શોષણ કરવામાં આવે છે. આજે સમસ્ત અંકલેશ્વર હાંસોટ સમાજ આદિવાસી સમાજ દ્વારા વિરોધ દર્શન ગુજરાત બંધના સમર્થનમાં અમે સમર્થન આપીએ છીએ અને સમસ્ત યુવાન આદિવાસીઓ એનો વિરોધ કરે છે. હાલ ગુજરાત મણિપુર રાજ્યમાં જે જાતીય શોષણ બેન દીકરીઓ સાથે થયો છે તેના વિરોધમાં સખત ખડપ કૃત્ય કરવામાં આવ્યું છે. એની સામે અમે સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ કે આદિવાસી સમાજ જાગૃત થયો છે, લડત લડવા માટે તૈયાર છે. જો તમારી કાયદા વ્યવસ્થા ના જળવાતી હોય તો અમે લોકો તૈયાર છે અમારે કાયદાકીય લડત લડવા માટે. અમે સંવિધાનમાં માનનારા લોકો છે. જ્યાં સુધી શાંતિ છે ત્યાં સુધી શાંતિ રાખીએ છીએ. સમાજ માટે લડવા માટે તૈયાર છે. મણિપુરમાં બનેલ હિંસક ઘટનાને પગલે વાલિયા તાલુકાના સમસ્ત આદિવાસી સમાજના વિવિધ સંગઠનોએ સમર્થન આપતા વાલિયાની બજારો સજ્જડ બંધ રહેતા વાલિયા બંધના એલાનના પગલે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મણિપુર રાજ્યમાં જે મહિલાઓ પર થતા અત્યાચારો અને જાતીય હિંસાના વિરોધમાં ગુજરાત આદિવાસી સમાજ દ્વારા રવિવારના રોજ ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી પટ્ટા પર બંધનું એલાન આપ્યું હતું. સમગ્ર આદિવાસી વિસ્તારોમાં બંધના એલાનને વાલિયા તાલુકાના આદિવાસી સંગઠનો દ્વારા સમર્થન આપતા વાલિયાની તમામ બજારો સજ્જડ બંધ રહેતા બંધના એલાનને પ્રતિસાદ મળ્યો હતો. આદિવાસી સંગઠનોના આગેવાનો અને યુવાનોએ વાલિયા 3 રસ્તા પાસે સ્થાપિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી. બાદમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને મણિપુરમાં મહિલાઓ પર થતા અત્યાચારો અને જાતીય હિંસા કરનારાઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી કરી હતી. આ બંધના એલાનના પગલે વાલિયા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હાલ જે મણિપુરની જે ઘટના છે એ ઘટનામાં જે આદિવાસી સમાજ સાથે ભાજપ સરકાર જે સેરા કરી રહી છે અને આંખે પાટા બાંધીને જે ચલાવી રહી છે એ આદિવાસી સમાજ ચલાવી નહીં શકે અને આ ઘટનામાં જે અમારી આદિવાસી બહેનો છે એ બહેનો પર જે સરેઆમ પરેડ કરાવી અત્યાચાર કર્યા, બલાત્કાર કર્યા, આવી કૃત્ય કરવામાં આવેલ છે. આ કૃત્યમાં આ સરકાર અને કેન્દ્ર સરકાર આમાં ધ્યાન નહીં આપે અને આ લોકોને કડકથી કડક સજા નહીં આપે તો આવા લોકોને આખા દેશમાં અમે આંદોલનો કરીશું અને સર્વ આખા દેશમાં આદિવાસી એક થઈને આ લોકોને આ સરકારને ગમે તે હિસાબે 2024માં આદિવાસી સંગઠનો સર્વ સમાજ એક થઈને આ લોકોને અમે 2024માં પાડી દેશું અને આદિવાસીઓને અત્યાચાર કરવામાં આવે એવા લોકોને જહેરમાં ફાંસી કરે એવી સરકારને અમારી અપીલ છે. શ્રી હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 23મી વાર્ષિક સાધારણ સભામાં સંસ્થા દ્વારા ચાલતા 9 જૂથના 30 સભ્યોને રૂપિયા 4,80,000ના ચેકનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેવાનિવૃત્ત થયેલ સુરેશભાઈ આહિર તેમજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત નગરપાલિકા ભરૂચ દ્વારા અગાઉ 35 કરતાં વધારે મહિલા જૂથને 35 લાખ ધિરાણના વ્યાજ સહાયમાં સહયોગી થનાર નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડાનું સંસ્થાના ચેરમેન ખુમાનસિંહ વાસિયા દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના મેનેજર તુલસીપુરી બી ગોસ્વામીએ વાર્ષિક સાધારણ સભાના એજન્ડાની મુદ્દાવાર ચર્ચા કરી જેને ઉપસ્થિત સભાસદોએ સર્વાનુમતે મંજૂરી આપી હતી.
સભાના અધ્યક્ષ સ્થાને સંસ્થાના ચેરમેન ખુમાનસિંહ વાસિયાએ જણાવ્યું હતું કે આ અગાઉ દિવાળી વખતે સંસ્થાએ 46 જૂથમાં 186 લાભાર્થીઓને 27,40,000નું ધિરાણ આપ્યું હતું, જે સંસ્થાના કુલ ધિરાણના 91% જેટલું હતું, જેથી બહેનો દ્વારા 100% રિકવરી આવેલી છે. ઉપરાંત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની 35 જૂથની 350 મહિલાઓને 35 લાખનું ધિરાણ અગાઉ આપવામાં આવ્યું હતું, જેની પણ 100% રિકવરી આવેલ છે. આમ જૂથના બહેનો ઉપર સંસ્થાએ મૂકેલ વિશ્વાસ અને તેઓને ધીરેલ ધિરાણને નિયમિત રીતે પરત કરવાની તેમની ઈમાનદારી અને પ્રામાણિકતાના લીધે 100% રિકવરી થયેલ છે, જેના માટે સંસ્થા સૌને અભિનંદન પાઠવે છે. ચાલુ વર્ષે પણ સંસ્થાએ સભાસદોને 10% ડિવિડન્ડ આપવાનું નક્કી કરેલ છે. આમ સંસ્થાની સાથે હોદ્દેદારો, ડિરેક્ટરો, સભાસદો અને સ્ટાફ દ્વારા એક મજબૂત સાંકળરૂપ કામ થતું હોય સેવાકીય સંસ્થા તરીકે દીવાદાંડી સ્વરૂપ બની છે, જેના માટે હું સૌનો આભાર વ્યક્ત કરું છું. મણિપુરમાં બનેલ હિંસક ઘટનાને પગલે રાજપીપળા આદિવાસી સમાજ દ્વારા રેલી યોજી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મણિપુરમાં બનેલ હિંસક ઘટનાને પગલે ગુજરાત આદિવાસી સમાજ દ્વારા સમગ્ર આદિવાસી વિસ્તારોમાં બંધનું એલાન આપ્યું હતું. જે બંધના એલાનને નાંદોદ અને રાજપીપળાના સમસ્ત આદિવાસી સમાજના નવ યુવાનોએ સમર્થન આપી સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવ્યું હતું. આદિવાસી સમાજ દ્વારા આપેલા બંધને માન આપીને રાજપીપળા, ગરુડેશ્વર, દેવલિયા વેપારી સંગઠન દ્વારા સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવ્યું હતું. રાજપીપળા શહેરમાં આદિવાસી સમાજ સાથે મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયા હતા. વસાવાભાઈ, આજે શાના માટે બંધ રાખ્યું છે? આજે મણિપુરની જે 80 દિવસથી જે આદિવાસી સમાજ પર જે અત્યાચાર થઈ રહ્યો છે અને ત્યાં નેટ બંધ છે, પણ એક સોશિયલ મીડિયા દ્વારા આજે જે વિડીયો બહાર આવ્યો છે જે અમારી આદિવાસી દીકરી પર જે ત્યાંના લોકો જે અત્યાચાર કરી રહ્યા છે, એ અત્યાચાર અને ક્રૂરતા આજે આપણાથી જોવાય એવો પણ નથી. આજે આપણે મહેસૂસ કરવાની વાત તો દૂર, એટલે આજે સમગ્ર ગુજરાતમાં આદિવાસી સમાજ દ્વારા એક બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેને ધ્યાને રાખી રાજપીપળાના અને નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના લોકો આજે રસ્તા પર ઉતરી વેપારી મંડળને એક નમ્ર અપીલ કરવા નીકળ્યા છે કે તમે પણ અમારી આદિવાસી દીકરીને સાથ સહકાર આપો, અમારા આદિવાસી સમાજને સાથ આપો. એના અંદર અમે તમામ મુસ્લિમ પરિવારના વ્યક્તિઓ આદિવાસી સમાજને પરિવારને સમર્થન આપીએ છીએ અને સમર્થન આપીને અમે એમના સાથે છે. માનવતાનો ભંગ થઈ રહ્યો છે અને એક કોમની લાગણી દુભાઈ રહી છે તે માટે, અને આ વસ્તુ અત્યારે થઈ રહી છે તો ગોધરાકાંડની યાદ આવી રહી છે કે ગોધરાકાંડ વખતે શું થયું હતું, તેનું આ જ રીતના બનાવ બન્યા હતા અને સરકાર આના માટે કોઈ જાતનું બી કોઈ પણ કામગીરી હાથ ધરી નથી રહી. મનસુરી અલ્તાફ અને આ વસ્તુ 2 મહિનાથી ચાલી રહી છે અને અમારી સાથે આદિવાસી સમાજના આગેવાન ભરતભાઈ સિંહ વસાવા છે અને અમારા મુસ્લિમ પરિવારના આગેવાન અનવરભાઈ સાથી અમારી સાથે છે અને તમામ મુસ્લિમ પરિવારના છોકરાઓ અમે સમગ્ર આદિવાસી સમાજને સમર્થન આપીએ છીએ. હા જી બોલો. મણિપુર રાજ્યમાં જે ઘટના બની છે આદિવાસી પર, જે સમગ્ર રાજ્યમાં આજે 2 મહિના કે 2.5 મહિના જેવા થઈ ગયા અને સરકાર ચૂપ બેઠી છે. સરકારને બધું ખબર જ છે કે ઘટના બની છે, એ લોકોએ દબાઈ રહ્યું છે અને આદિવાસીને લોકોએ અંધરામ રાખ્યા છે. તો સરકારને અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ, અમે આ સમાજ અમારો છે અને દરેક દી આ છોકરી છે ને કોઈની દીકરી છે ને કોઈની માં છે. જો સરકારે આ વસ્તુ જાગવું જોઈએ અને આ ઘટનાને લોકોએ બરાબર કાર્યવાહી કરવી જોઈએ કે જેથી કરીને આ સમાજની દીકરીને ન્યાય મળે, અને જો આ વસ્તુ આજે ન્યાય નહીં મળે તો સમગ્ર ભારત દેશની અંદર આ મોટું આંદોલન થશે. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા સંચાલિત આ કાર્યક્રમમાં નારાયણ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર તથા રેડક્રોસ સોસાયટીના સહયોગથી 23 જુલાઈ 2023ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામૂહિક કાર્યક્રમનો ઉદ્દેશ આ ઉમદા કાર્ય દ્વારા સ્વૈચ્છિક રક્તદાન અને જીવન બચાવવાના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો હતો. ધર્મેશ મિસ્ત્રી, ચેરમેન જાહેર બાંધકામ સમિતિ ભરૂચ જિલ્લા પંચાયત અને રોટેરિયન શર્મિલા દાસ, પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના, ડૉક્ટર જે જે ખિલવાણી, ડાયરેક્ટર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, શ્રીમતી મયુરી રાણા, યુનિટ હેડ ઓફ નારાયણ હોસ્પિટલ, બિપિનભાઈ જોશી, એડમિનિસ્ટ્રેશન ઓફ નારાયણ હોસ્પિટલ, સુનિલ પિલ્લઈ, મેનેજર ઓફ GSL અને અન્ય રોટરી સભ્યોની હાજરીમાં રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિર વ્યક્તિઓ માટે જીવન બચાવવાના ઉમદા હેતુમાં યોગદાન આપીને સમાજ પર હકારાત્મક અસર કરવાની તક તરીકે સેવા આપી હતી. તમામ દાન કરાયેલ રક્ત રેડક્રોસ સોસાયટી ભરૂચને પ્રદાન કરવામાં આવશે, જેથી કરીને
તે જીવનરક્ષક ટ્રાન્સફ્યુઝનની જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચે. સામુદાયિક કલ્યાણ માટે સામૂહિક પ્રતિબદ્ધતાના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાએ તમામ નાગરિકોને આગળ આવવા અને આ જીવન બચાવવાની પહેલમાં ભાગ લેવા વિનંતી કરી હતી. કારણ કે તેમનું રક્તદાન કરવાનું નાનું કાર્ય કોઈનું જીવન બચાવી શકે છે અને તેમની પુનઃપ્રાપ્તિની યાત્રા પર કાયમી અસર કરી શકે છે. આ રક્તદાન શિબિરમાં લગભગ 50-60 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું, જેમાં તેઓને ગિફ્ટ અને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હમને બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ કિયા હૈ ઇન કોલેબોરેશન વિથ રેડ ક્રોસ સોસાયટી એન્ડ નારાયણ હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તો ઇસ બ્લડ ડોનેશન કેમ્પ મેં લગભગ 50-60 લોકોને પાર્ટિસિપેટ કિયા હૈ. શ્રાવણ અધિક માસમાં ભરૂચથી સુરત કાવડ લઈ નીકળેલા કાવડ યાત્રીઓને VHP દ્વારા ભોજનની વ્યવસ્થા કરાવવામાં આવી હતી. શ્રાવણ અધિક માસ અનુલક્ષી સુરતના કાવડ યાત્રાનો સંઘ ગત રોજ ભરૂચ પહોંચ્યો હતો, જ્યાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિરેથી રવિવારે 125 કાવડ યાત્રી નર્મદાના પાણી લેવા માટે સુરતથી નીકળ્યા હતા. તેમના માર્ગ પર આવતા પુનગામ એક્સપ્રેસ હાઈવે બ્રિજ નીચે વિશ્વ હિન્દુ પરિષદ અંકલેશ્વર બ્લોકના કાર્યકર દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ કાવડ યાત્રીઓને ભોજન કરાવી તેમની સેવા કરી હતી. આ પ્રસંગે VHP અને બજરંગદળ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. પાલિકાના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક બાળક ખુલ્લી ગટરમાં ખાબક્યું. સ્થાનિકોએ દોડી આવી બાળકને બહાર કાઢ્યું. વહેલી તકે આ ચેમ્બરને બંધ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ. 15.5 વર્ષની સગીરાને પટાવી ફોસલાવીને બે યુવકોએ દુષ્કર્મ આચર્યું. પોલીસે ગણતરીના સમયમાં બંને યુવાનોને ઝડપી પાડ્યા. દહેજની ઇન્ડસ્ટ્રીયલ કલર એન્ડ ફૂડ ઇન્ગ્રીડિયન્ટ્સ બનાવતી મલ્ટીનેશનલ રોહા ડાયકેમ કંપનીમાં અચાનક ધડાકાભેર આગ ભભૂકી ઉઠી. અફરાતફરીનો માહોલ. ભરૂચની બડોલીખો પુષ્પાબાગ વિસ્તારમાં જર્જરિત દિવાલ ધરાશયી, દોડધામ મચી, કોઈ જાનહાનિ નહીં. અંકલેશ્વર સહયોગ હોટલના કમ્પાઉન્ડમાંથી ઝડપાયેલ શંકાસ્પદ કેમિકલ વેસ્ટ RR કેમિકલ અંકલેશ્વરનું હોવાનું બહાર આવ્યું. GPCBના રિપોર્ટના આધારે પોલીસ દ્વારા ટેન્કર મોકલનાર RR કેમિકલ અને ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.